હેલો દર્શક મિત્રો, નમસ્કાર. મારી ચેનલ હર્ષુખ શ્રી પર આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે. આજે આપણે પાટણવાવ ઓસમ ડુંગરના વિડીયોના ત્રીજા ભાગમાં આપણે ઓસમ ડુંગરના ઇતિહાસ વિશે વાત કરીએ. તો ઓસમ ડુંગર વિશે સ્થાનિક લોકોની એક માન્યતા એવી છે કે મહાભારત સમયના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ પર્વત પર રોકાયા હતા. પાંડવોના વનવાસ દરમિયાન હિડંબા પણ આ જ ઓસમ પર્વત પર રહેતી હતી. બંનેના મિલાપની હળવી પળોમાં હિંચકો ખાતી હિડંબાને ભીમે જોરથી હિંચકો નાખતા હિડંબા ઉલડીને તળેટીમાં પડી હતી અને તેના હાડકા ભાંગી ગયા હતા. આ પ્રસંગ પરથી એ જગ્યાનું નામ હાડફોડી પડેલું છે. એ જગ્યા પર હાડફોડી નામનું ગામ ઉપલેટાથી 6 કિમીના અંતરે આવેલું છે. અહીં અવશેષો, મંદિરો, પ્રાકૃતિક સૌંદર્ય અને એડવેન્ચર એક્ટિવિટીના ભાગરૂપે સહેલાણીઓ આ ઓસમ પર્વત પર આવતા જ રહે છે.
ઓસમ પર્વત પર ભાદરવી અમાસ એકમ બીજ અને ત્રીજ એમ ત્રિદિવસીય ભાતીગઢ ભવ્ય લોકમેળો યોજાય છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે ગુજરાતના તમામ લોકમેળાઓ બંધ રહેશે. દર્શક મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.